નમસ્કાર આજે આપણે ચતુષ્કોણની રચના વિશે આપણે ધોરણ આઠની અંદર અભ્યાસ કરીશું આપણે જે રચના આજે શીખીશું એ મારી સાથે સાથે દોરતા જઈશું ચતુષ્કોણ એબીસીડી રચો એબી બરાબર ચાર સેન્ટીમીટર બીસી બરાબર પાંચ સેન્ટીમીટર સીડી બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે ત્રણ બાજુ થઈ અને બે ખૂણા તરીકે ખૂણો બી બરાબર એકસો પાંચ અંશ અને સી બરાબર એંસી અંશ છે એ પાંચ માપને આધારે આપણે છત્તીસગઢની જે રચના દોરીશું સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું એમાં આપણે જે વાત કરીએ એમાં ત્રણ બાજુના માપ આપેલા છે એ બી બરાબર ચાર સેન્ટીમીટર બીસી બરાબર પાંચ સેન્ટીમીટર સીડી બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને બંનેના અંતર્ગત ખૂણા ખૂણા બી બરાબર એકસો પાંચ અંશ અને ખૂણો સી બરાબર એસી અંશ સૌ પ્રથમ આપણે પાયાની આકૃતિ તરીકે એની બાજુ દોરવા માટે એક સૌ પ્રથમ આપણે કિરણ દોરીશું જે ઉગમ બિંદુ છે એને આપણે બી નક્કી કરીશું અને જે પાયાનું માપ છે એ બીસી બરાબર આપેલું છે પાંચ સેન્ટીમીટર તો આપણે ધ્યાન રાખીશું માપ લેતી વખતે ઉગમ બિંદુ આગળ શૂન્યથી શરૂઆત થઈ ના માપ થશે પાંચ સેન્ટીમીટરનું ત્યાં આગળ આપણે બિંદુ નિર્દેશ કરીશું સી અને એનું માપ થયું પાંચ સેન્ટીમીટર અંતર્ગત ખૂણો બી બીનું માપ આપ્યું છે એકસો ને પાંચ અંશ એની રચના કરીશું બી આગળ એકસો પાંચ અંશ ખૂણાની તો આપણે ખૂણો દોડતા પહેલાં જે ચાપ છે તો કોઈ પણ માપનું અનુકૂળ ત્રીજા લઈ લેવાની બીને કેન્દ્રને ધ્યાનમાં રાખીને ઉગમ બિંદુ આગળ મૂકી દઈશું હવે જે કિરણ પર જે ઉગમ બિંદુમાંથી જે ચાપ રચ્યો તેના પરથી એક બીજો ચાપ મારીશું જે થશે સાહીઠ અંશનો ફરીથી જે સાહીઠ અંશ પરથી એ જ ચાપ ઉપર મારીશું તે થશે એકસો વીસ અંશ હવે જે એકસો વીસ અંશ થયો એ ઉગમ બિંદુ પરથી અને એકસો વીસ અંશ પરથી એને આપણે દર્શાવીશું હવે પણ આપણે જોઈએ છે માપ એકસો પાંચ આ સાહીઠ છે અને એકસો વીસ છે તો સાહીઠ પરથી ને એકસો વીસ પરથી એ બંનેના ખૂણાના દ્વિભાજકની રચના કરીશું તો સાહીઠ અંશ અને એકસો વીસ અંશના ખૂણાના દ્વિભાજકથી આપણને મળે છે નેવું અંશ જે આપણે તૂટક રેખાથી દર્શાવીશું તે આપણને ખ્યાલ આવશે કે સ્પષ્ટ લંબ જ છે જોઈ શકો છો આ નેવું અંશ હવે આપણને સાહીઠ અંશ નેવું અંશ ને એકસો વીસ જો સાઈઠ અને એકસો વીસ ખૂણાની દ્વિભાજક કરીએ તો નેવું અંશ મળે છે તો એ જ રીતના આ નેવું અંશ અને એકસો વીસ અંશ એ બંને ખૂણાની દ્વિભાજકની રચના કરીશું તો આપણને કેટલું માપ મળશે એકસો ને પાંચ એક નેવું અંશ પરથી ચાપ રચીશું પછી એકસો ને વીસ અંશ પરથી કયાથી નેવું અંશ ઉપરથી આ તરફ અને કે એકસો વીસ તરફ હવે એ જ હુકમ બિંદુ આગળથી તે જે આપણને માપ મળ્યું એકસો ને પાંચ અંશનું મળ્યું જો આપણે ચેક કરવું હોય તો જોઈ શકીએ છીએ નેવું અંશ મળી ગયો અને એકસો પાંચ અંશ જે એકસો સો અને એકસો દસની વચ્ચે આવે છે એકસો પાંચ એટલે એકસો પાંચ અંશની આપણે ખૂણાની રચના થઈ ગઈ એ આપણે અહીંયા દર્શાવીશું એકસો પાંચ અંશ હવે અહીંયા જે છે સી અંશ એંસી અંશનું માપ છે જે આગળ આપણને પાંચ માપ આપેલા છે ખૂણાબીનું એકસો પાંચ અંશ હતું હવે સીનું માપ છે એસી અંશ તો એસી અંશનું લેવું હશે તો તો આપણે કોણમાપકનો ઉપયોગ કરીશું કોણમાપક કિરણ પર મૂકીશું અને સી બિંદુને એ બિંદુ આગળ મૂકતા કોણમાપક આગળથી શૂન્ય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેરને એસી બરાબર હવે એ જે એસી અંશનો ખૂણો રચાઈ ગયો સી બિંદુ તરફથી ત્યાં આગળ આપણે કિરણ દોડી દઈશું જે આપણને રચના બતાવે છે એકસો પાંચ અંશ અને એંશી અંશ એ કિરણ બિંદુ પર વાય આપી દઈશું હવે બે ખૂણા રચાઈ ગયા એક બાજુનું માપ એટલે ત્રણ માપનો આપણે ઉપયોગ કરી દીધો છે હવે આપણે આગળ જોઈશું હવે જે આપણે એ બી બરાબર ચાર સેન્ટીમીટરનું માપ રચીશું તો એકસો પાંચ અંશનું જે કિરણ દર્શાવ્યું છે બી ઉપરથી ત્યાં આગળ ચાર સેન્ટીમીટરનો ચાપ રચીશું અને ત્યાં બિંદુનું દર્શાવીશું એટલે કે એ બી બરાબર થશે ચાર સેન્ટીમીટર બિંદુ સી આગળ જે કિરણ દર્શાવ્યું છે એની પર માપ આપેલું છે છ પોઈન્ટ પાંચ બરાબર જે આપણે આગળ એ બીનું ચાર સેન્ટીમીટર લીધું હવે સી બિંદુ પરથી આપણે લઈશું છ પોઈન્ટ પાંચ ણ સી વાયુ પરથી એક ચાપ રચીશું છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો આ રચનાની અંદર આપણે પાંચ માપનો ઉપયોગ કર્યો છે સૌપ્રથમ પ્રથમ બીસી બરાબર પાંચ સેન્ટીમીટર લીધું ત્યારબાદ ખૂણો બી બરાબર એકસો પાંચ અંશ લીધા ત્યારબાદ ખૂણો સી બરાબર એસી અંશ લીધું ત્યારબાદ ચોથું માપ ચાર સેન્ટીમીટર લીધું એ બી બરાબર ત્યારબાદ છેલ્લે પાંચમું માપ સીથી છ પોઈન્ટ પાંચ સેમીનો ચાપ રચ્યો ત્યાં આગળ આપણે આપીશું બિંદુ ડી ત્યારબાદ આપણે રેખાખંડ રચીશું જે ચતુષ્કોણની રચના થઈ ગઈ એ બી સીડી જ્યાં એ બી બરાબર ચાર સેન્ટીમીટર બી સી બરાબર પાંચ સેન્ટીમીટર સીડી બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ખૂણ બી બરાબર એકસો પાંચ અંશ અને સી બરાબર એંસી અંશ આ રીતે ત્રણ બાજુ અને બે ખૂણાના માપને આધારે ચતુષ્કોળની રચના થઈ શકે છે હવે એ જ રીતના આપણે ફરીથી બીજી એવી જ રચના જોઈએ જેમાં ચતુષ્કોણ ટી આર યુ ઇ ટ્રુ રચો જેમાં ટીઆર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આર યુ બરાબર ત્રણ સેન્ટીમીટર યુ ઇ બરાબર ચાર સેન્ટીમીટર અને ખૂણાને આધારે આર બરાબર પંચોતેર અંશ અને યુ બરાબર એકસો વીસ અંશ છે તો સૌપ્રથમ આપણે હમણાં આગળ શીખી ગયા તેમ કાચી આકૃતિ દોરીશું તો સૌપ્રથમ આપણે આર યુ બરાબર ત્રણ સેન્ટીમીટરનું માપ ફૂટપટ્ટીના માપને આધારે લઈશું તો પહેલાં તો આપણે સૌપ્રથમ કિરણ દોર દેવીશું કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ છે ત્યાં આગળ આપણે નામ આપી દઈશું આર પછી ત્યારબાદ આપણે એને ત્રણ સેન્ટીમીટર લઈશું ત્યાં આગળ યુ લખીશું અને એનું માપ હતું ત્રણ સેન્ટીમીટર ખૂણો માપ પંચોતેર અંશ છે તો કોઈ પણ માપનું અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની આ કેન્દ્રને ધ્યાનમાં રાખીને એ યુ કરતાં આગળ લેશો કાં તો પાછળ લેશો કોઈ કેન્દ્રને ધ્યાનમાં રાખીને એની અનુકૂળ ત્રિજ્યામાં માપનું લઈને તેની રચના કરીશું એમાં આપણે આગળ જોઈએ તેમ આ સાહીઠ અંશ એકસો વીસ અંશ અને સાહીઠ અને નેવું અંશ એના દ્વિભાજકથી આપણને મળશે નેવું અંશની રચના કાટકોણ જે આપણે તૂટક રેખાથી દર્શાવીશું હવે પરંતુ આપણે લેવાનો છે આર બરાબર પંચોતેર અંશ જો પંચોતેર અંશ લેવો હોય તો આગળના દાખલામાં આપણે એકસો પાંચ અંશ લીધું હતું તો એકસો વીસ અને નેવુંના ખૂણાની દ્વિભાજકથી આપણને એકસો પાંચ અંશ મળ્યો હતો હવે અહીંયા આગળ સાહીઠ અને નેવું ના ખૂણાના દ્વિભાજકથી આપણને મળશે પંચોતેર અંશ આરમાંથી કિરણ દોરીશું જે આર યુ અને કિરણ આર એક્સ જે ખૂણો રચાયો તે પંચોતેર અંશનો બનશે હવે યુ યુ ઉપર માપ છે એકસો ને વીસ અંશનો ખૂણો છે એકસો વીસ અંશનો ખૂણોની રચના કરવી હોય તો એ પણ આપણે અનુકૂળ ત્રીજા લઈ લઈશું અને યુને કેન્દ્રને ધ્યાનમાં રાખીને ચાપ દોરીશું જે હવે યુ પરથી દોરવાનું છે તો અહીંયાથી આ સાઈટનો ચાપ થશે અને એકસો વીસ એકસો ને વીસ યુને ધ્યાનમાં રાખીને યુ પરથી કિરણ દોરીશું એને આપણે યુ વાય કહીશું જે આર યુ અને યુ વાય એ અંતર્ગત જે ખૂણો રચાયો એકસો વીસ અંશનો રચાયો આરનું માપ પંચોતેર અંશ મળ્યું યુનું માપ એકસો વીસ અંશની રચના કરી ત્યારબાદ હવે આપણે આગળના દાખલામાં જોઈએ એમ આર ટી એનું માપ હતું ત્રણ પાંચ સેન્ટીમીટર જે માપ છે ત્રણ પોઈન્ટ પાંચ એ ટ્રુ છે એમાંથી ટી આર એટલે આર ઉપરથી ત્રણ પોઈન્ટ પાંચનો ચાપ મારીશું કિરણ આર એક્સ પર અને એને નામ આપીશું બિંદુ ટી ત્યારબાદ એની સામેની બાજુ ટી એની સામેની બાજુનું માપ છે યુ ઇ એનું માપ છે ચાર સેન્ટીમીટર એટલે યુ ઉપરથી ચાર સેન્ટીમીટરનો આપણે ચાપ લઈશું યુ ઉપરથી કિરણ યુ વાય ઉપર ચાર સેન્ટીમીટર જે આપણને મળશે બિંદુ ઈ મળશે તે બિંદુ ટી અને બિંદુ ઈ થી આપણે એક રેખાકણની રચના કરીશું જે આપણને ચતુષ્કોણ ટી આર યુ ઇ મળી ગયો એ જે આપણે માપ લીધું લખીશું ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને અહીંયા યુ ઇ બરાબર ચાર સેન્ટીમીટર એટલે આપેલા પાંચ માપના ઉપયોગથી આપણે એક ચતુષ્કોણની રચના કરી જેમાં ત્રણ બાજુ અને બે ખૂણા થી આપણે ચતુષ્કોણની રચના દોરી શકાય છે રચના એ શું છે પાયાની બાબત છે નમસ્કાર હલો બચ્ચાઓ કેમ છો તમે મેં એવું સાંભળ્યું છે કે તમને આ યુનિટમાં ખૂબ જ મજા આવે છે સો આઈ યુ રેડી ટુ હેવ મોર ફન એન્ડ એન્જોય મોર આઈ નો યુ ઓલ આર ઈગર ટુ નો કે આજે આપણે શું કરવાના છીએ સો તમે બધા રેડી છો ટુ લર્ન સમથિંગ ન્યૂ અરે કેમ હસો છો તમે મારા ઉપર હું આ વોકિંગ સ્ટીક લઈને આવી એટલે અરે જવા દો ને ગઈકાલે રાત્રે વરસાદના કારણે હું લપસી ગઈ સો આઈ હેવ ટુ વોક વિથ ધ હેલ્પ ઓફ ધીસ વોકિંગ સ્ટીક વોટ યુ વોન્ટ ટુ નો વોટ ઇઝ વોકિંગ સ્ટીક This is walking stick. When two words or more than two words combine together in English it is called phrase. So walking stick is a phrase. So students let's see few examples of phrases. Writing table. Writing is one word and table is another word. So, when two words combine together, it is called a phrase. So, writing table is a phrase. Very good. Second example is ink pot. Now, let's see few phrases in sentence. Good luck for your exams. So, good luck for your exams is a sentence, and good luck is the phrase the second example is my english teacher teaches very well. in this sentence, english teacher is a phrase. will you have a cup of tea with me? in this sentence, cup of tea is a phrase. students, phrases, so now we will see the similar activity in your textbook. Open page number 26, activity 4. Activity 4. Listen to the following phrases. Read them aloud. Find out similar phrases from activity 2 and activity 3. Follow the example. Activity 2. Vinu climbed up a tree he sat on a branch he was cutting the same branch an old man saw the boy oh you know don't cut that branch you will fall <laughs> the boy laughed at the old man he did not follow his advice he continued to cut the branch he fell down and broke his leg activity 3 tina lives in town called halol it is surrounded by small villages and it is not far from vadodara last month tina visited a village fair near halol after a few days she visited a trade fair in Varodara. She wrote a letter to her friend Meena, who lives in Bhoj. Halol 25th July 2014. Dear Meena, thank you for your letter of 15th July. I was happy to read about your visit to Dulavira. I visited two different fairs last month and I want to tell you about them. First, I visited a village fair between Halol and Pavagar. We went there in an auto rickshaw. There were two small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the two temples was full of people. There were many shops toy shops, sweet shops, and a colorful bazaar of household items. Some children were standing in front of a toy shop. They were looking at a small plane. The shopkeeper was showing them the plane. The children Laughed with joy and clapped loudly. We also saw a merry-go-round and a giant wheel. The merry-go-round was quite small, but the giant wheel was really huge. The place was full of noise. There were many loudspeakers playing filmy songs. There were many children in the giant wheel. They were shouting in excitement. We saw a juggler too. He was playing with five balls and was keeping all of them in the air. It was wonderful. After some days, we visited a trade fair in Varudra. It was a school trip. We went there on a Sunday. We went by a bus. There was no entry fee. The whole ground was full of large stalls. There were many stalls of electronic goods like TV, VCR, and music systems. The girls on the counters were well dressed. They were answering the questions of visitors with a smile. There was another row of stalls for things like fridge and washing machines one salesman was demonstrating the use of mixer grinder two young women were asking him some questions we went round saw everything at the other end of the fair there were some fast food stalls my friends ordered pizza and i ordered a glass of lassi we sat down for a while and savoured the food.

Let's see one example. First example is came back from Amreli. An inner related j example apre letter Mati che, H eh che, came back in the evening. So in this example, in two sentences you can see the similar phrase came back from Amreli and came back in the evening. સ્ટુડન્ટ્સ હવે તમને ખ્યાલ આવી ગયો ને કે એક્ટિવિટી કઈ રીતે કરવાની છે તો આ રિમેનિંગ ક્વેશ્ચન્સમાંથી તમારે લેટરમાંથી સિમિલર ફેઝિસ શોધવાના છે રેડી છો બધા તમારે મદદની જરૂર છે ઓકે તમારે આખો લેટર વાંચવાની જરૂર નથી સ્ક્રીન પર ધ્યાનથી જુઓ એમાંથી જ તમને તમારો જવાબ મળી જશે ઓકે સ્ટુડન્ટ્સ રેડી So now let's start. The second question is Fell down from the giant wheel. Now, everybody look at the screen. Very good. The correct answer is Fell down and broke his leg. Now, the third one Looking at the birds. Yes, the correct answer is Looking at a small plane. The fourth one is, laughed at my friend. Very good. The correct answer is, laughed at the old man. The fifth is, a couple of days. Very good. The correct answer is, a couple of sweet shops. The sixth one is end of the movie. Very good. The correct answer is end of the fair. The seventh one is full of water. Yes, the correct answer is full of people and full of large stalls. There are two similar phrases for this question. The eighth one is climb up the hill. Yes, very good. The correct answer is climb up the tree. The ninth one, row of trees. Very good. The answer is row of stalls. The tenth one is sat down on the road. Very good. The correct answer is sat down for a while, and the second is sat on a branch. So, here also there are two phrases. Students, now let's solve the next activity. It is based on true and false. Mark T for true or F for false. In the brackets against each. The first one is Tina visited Dholavira. Yes, Meena visited Dholavira. Everybody write down F in your textbook. Now the next question. Meena visited the trade fair in March 2014. Yes, the correct answer is Tina visited the trade fair in June 2014. Has everybody written F in the bracket? Now, the next one. Meena visited the village fair with her parents. Is this sentence true or false? Yes, this is a false sentence. Now, what will be the correct answer? Hmm, Tina visited the village fair with her parents. Now, the fourth one. The trade fair was in Halol. Very good. The trade fair was in Vadodara. Have you written F in the bracket? Okay, now the last one. Meena ate jalebis.